આરટીઓ કચેરીમાં બેકલોગ એન્ટ્રી કરી 50થી વધુ કારના ટેક્સની ઉચાપતની વાત સામે આરટીઓ સરકારી રેવન્યુને કોઈ નુકસાન થયાની વાત નકારી કાઢી છે. G12 ડીએમ સિરીઝમાં બેકલોગ માંગ આરટીઓ અને એઆરટીઓની આઈડીમાંથી થઈ શકે છે. આવી લગભગ 50 કારથી વધુ કારના ટેક્સની એન્ટ્રીની વાત ચર્ચામાં છે. આ બાબતે આરટીઓ ડીએચ યાદવ સાથે વિસ્તૃત વાત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે બેકલોગ એન્ટ્રી એટલે કે કોઈ પણ વાહન રજીસ્ટ્રેશન થયેલું હોય અને એની બેકલોગ ડેટા એન્ટ્રી કરી અને આ રિજનમાં આવતું હોય છે. બેકલોગ ડેટા એન્ટ્રી જે તમે જે પૂછી રહ્યા છો એ હાલની કરંટ સિરીઝ છે, એમાં બેકલોગ એન્ટ્રી કરવાની હોતી નથી. પણ એવી એન્ટ્રી થઈ છે પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે એન્ટ્રી થાય એટલે ટેક્સ વેરિફિકેશન થાય, આરસી બુકના પૈસા ભરાય, એ બધી પ્રક્રિયા થાય તો જ આગળ કામગીરી થઈ શકે, એ સિવાય કામગીરી થઈ શકે નહીં. એટલે બેકલોગ લેવલે જ ખ્યાલ આવી ગયો કે આવું કોઈ બેકલોગ ડેટા એન્ટ્રી થઈ છે. ના, એવું બિલકુલ એક પણ કેસ નથી થયો. એ અમે પ્રિન્ટ આઉટ કાઢી અને જોયું તો રસીદ નંબર બી એણે કોઈ પણ આંકડા લખી નાખ્યા છે, કોઈ રસીદ નંબર એવી ઇસ્યુ થઈ નથી. એને રસીદ સરકારી ઇસ્યુ થઈ હોય, પેમેન્ટ થયું હોય તો જ આગળ કાર્યવાહી થઈ શકે છે. એટલે આગળની કાર્યવાહી કોઈ થવાના ચાન્સીસ બી નથી. હાલ તો મેં 35 કિસ્સાઓ જોયા છે અને હજી તપાસ કરીએ છીએ. જેટલા બી હશે આગળ કોઈ કામગીરી હવે થશે જ નહીં. બેકલોગ એન્ટ્રી થઈ ગઈ હશે તો પણ નહીં થાય. એનું પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, સરકારના પૈસાનો એક પૈસો લોસ નથી. એ પણ બેકલોગ માટે જ એક બાબત છે કે આ બેકલોગ થયેલી હશે એવું પેપરના માધ્યમથી જાણવા મળ્યું છે અમને. પણ એમાં પણ એ રીતે એન્ટ્રી થઈ હોય તો પણ આગળ કોઈ કાર્યવાહી થશે નહીં. આપણે ફેલ નથી થયા, એ જે તો કર્મચારીની જવાબદારી હોય છે. અમે દરેક કર્મચારીને એના વર્ક રોલ જે અસાઇન કરેલો હોય એ પ્રમાણે એને યુઝર આઈડી પાસવર્ડ બી આપેલા હોય છે અને એને સલામતપૂર્વક રાખવાના કામ કરવાનું એની જવાબદારી હોય છે. ના, બધું અટકી ગયું છે, બેકલોગ પૂરતું જ થયું છે, આગળ કોઈ કાર્યવાહી થઈ નથી. આખી સિસ્ટમ ઓલરેડી સુધરી જ ગઈ છે અને હવે કોઈ પણ કાર્યવાહી એમાં થઈ શકે એવી શક્યતા છે જ નહીં. ના, કિસ્સો બન્યો છે, બેકલોગ એન્ટ્રી થઈ છે અને અમારા કર્મચારીના બેક યુઝર આઈડી પાસવર્ડમાં કામગીરી થઈ છે. કોઈ લોસ નથી, આર્થિક લોસ બિલકુલ નથી, ગેરરીતિ ઝીરો થઈ ગઈ છે, એ જે કંઈ અરજીઓ છે ડિસ્પોઝલ થઈ જશે. ખાસ તો કર્મચારીની ગરિમા, એની કામની ભાવના, ડિપાર્ટમેન્ટ પ્રત્યેની એની જે ખેલદિલી છે એ તમામ બાબતોમાં કામ કરતી હોય છે. કારણ કે યુઝર આઈડી પાસવર્ડ વસ્તુ એવી છે કે તમે લોકરની ચાવી કોઈને આપી દો એના જેવી વાત છે. એટલે એક કર્મચારીએ તકેદારી રાખવી જોઈએ કે કામગીરી કરતા હોય ત્યારે કોઈ માણસને બાજુમાં ઊભો ન રાખવો જોઈએ અને એ રીતે બી તકેદારી રાખવી જોઈએ. એ રીતે આરટીઓ યાદવના કહેવા મુજબ કોઈ ગેરરીતિ થઈ નથી. ગેરરીતિ થાય તે માટે વધુ સજાગતા રાખવામાં આવશે. જે કંઈ ભૂલ હતી તે સુધારી લેવાઈ છે. કોઈ સામે પગલાં લેવાનો પ્રશ્ન નથી વગેરે બાબતો જણાવી. લાયન્સ ક્લબ ઓફ માધાપર અને તન્ના ડેન્ટલ કેર દ્વારા આયોજિત 5મા વર્ષે ફ્રી ડેન્ટલ ચેકઅપ અને ટ્રીટમેન્ટ કેમ્પ. ડૉક્ટર જેપી રવાણી, ડૉક્ટર શાહિદા માંજોઠી, મોબાઈલ નંબર 94-298-62-984. તારીખ 1 ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને હલતા દાંત મફત કાઢી આપવામાં આવશે. તારીખ 8 ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પાયોરિયાની સારવાર મફત કરી આપવામાં આવશે. તારીખ 15 ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને કાળા પડી ગયેલા દાંત મફત કાઢી આપવામાં આવશે. તારીખ 22 ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પેઢાની તકલીફની સારવાર મફત કરી આપવામાં આવશે. તારીખ 29 ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને સડી ગયેલા દાંત મફત કાઢી આપવામાં આવશે. તારીખ 5 સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને મોઢામાંથી દુર્ગંધની સારવાર મફત કરી આપવામાં આવશે. તારીખ 12 સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને રહી ગયેલા મૂળિયા મફત કાઢી આપવામાં આવશે. તારીખ 19 સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પેઢામાંથી લોહી આવતા હોય તેની સારવાર મફત કરી આપવામાં આવશે. કેમ્પનો સમય 10:00 થી 1, 4:00 થી 7. કેમ્પ સ્થળ તન્ના ડેન્ટલ કેર, બેંક ઓફ ઇન્ડિયા સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ.